નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૈલાસ વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો આ વિડિયો ધોરણ 10 વિષય ગણિત, જેમાં 14મો ચેપ્ટર આંકડાશાસ્ત્ર, જેના સૂત્રો આપણે જોયા છે, જેમાં મધ્ય, મધ્યસ્થ અને બહુલક શીખવાનું છે. આજે આપણે મધ્યક શીખવા તરફ જઈ રહ્યા છીએ. તો મિત્રો, મધ્યક શોધવા માટેની આપણી પાસે ત્રણ રીતો છે. મધ્યક શોધવાની ત્રણ રીતો, એમાં એક પ્રત્યક્ષ રીત, બીજું ધારેલા મધ્યકની રીત અને ત્રીજું વિચલનની રીત. તો આવો આપણે શુભ શરૂઆત કરીએ. તમારી ચોપડીમાં ચોપડી હોવી જરૂરી છે, કારણ કે રકમ સમજવા માટે ચોપડી જ આપણો એકમાત્ર ઉપાય છે. તો તમારી ચોપડીમાં પેજ નંબર 228, પેજ નંબર 228 જેમાં ઉદાહરણ નંબર 1 આપેલું છે, એ સમજૂતી તમને હું સમજાવી દઉં છું કેવી રીતે ગણવાનું. કારણ કે એવા દાખલા તમે 9મા ધોરણમાં ગણેલા છે અને આવડે છે, એટલે એ આપણે અત્યારે વિગતે નથી શીખવાનું, પણ તમને હું કહી દઉં કેવી રીતે ગણવાનું અને તમારે પાકા ચોપડામાં ગણી લેવાનું છે જાતે. એમાં એવું કીધું કે એક શાળામાં ધોરણ 10ના 30 વિદ્યાર્થીઓએ ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલા ગુણ નીચેના કોષ્ટકમાં આપેલા છે. વિદ્યાર્થીએ મેળવેલા ગુણનો મધ્યક શોધો. રીતની કોઈ સ્પષ્ટતા કે ઉલ્લેખ નથી. રકમ વર્ગ વગરની છે. આવી રકમ તમારે 9મા ધોરણમાં આવી ગયેલ છે. એટલે જોઈ શકો છો તમે મેળવેલા ગુણ 10, 20, 36, 40, 50, 56, 60 એવી રીતના આપેલા છે. સામે વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે 1, 1, 3, 4, 3, 2, 4, 4, 1, 2 એવી રીતના. તો નીચે કોષ્ટકમાં તમે જોઈ શકો આ દાખલો કેવી રીતે ગણવાનો. તો કે મેળવેલા ગુણ એટલે xi અને વિદ્યાર્થીની સંખ્યા એટલે fi, અને બાજુમાં fi xi ની એક કોલમ વધારાની કરી, જેમાં fi અને xi બંનેનો ગુણાકાર તમે જોઈ શકો. 10 × 1 = 10, 20 × 1 = 20, 36 × 3 = 108 થશે. તો આવી રીતના જાતે ગણી લેવાનું અને પછી સૂત્ર મધ્યકનો, મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi ને કિંમત મૂકશો એટલે તમારો જવાબ આવી જશે. આ વાતથી 9મા ધોરણમાં ગુણ્યા એમ. હવે આપણે વર્ગવાળા દાખલા શીખવાના છે, અને વર્ગવાળા દાખલામાં 3માંથી કોઈ પણ રીતે તમે દાખલો ગણો તો જવાબ તો આવી જ જાય મિત્રો, પણ પરીક્ષામાં કઈ રીતે દાખલો પૂછેલો છે એ આપણા માટે ખાસ મહત્વનું કહેવાય. કારણ કે પરીક્ષામાં જે પ્રશ્ન પૂછે એ જ રીતે દાખલો ગણવો પડે, નહીંતર જવાબ આવવા છતાં માર્ક મળે નહીં. તો આપણે ઉદાહરણ નંબર 2 શુભ શરૂઆત કરીએ. પેજ નંબર 233 એમાં એવું કીધું, નીચે આપેલા કોષ્ટક ભારતના કેટલાક રાજ્યોના ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષકોનું ટકાવાર વિતરણ આપે છે. આ વિભાગમાં દર્શાવેલ ત્રણેય રીતનો દ્વારા સ્ત્રી શિક્ષકોની સંખ્યાનો મધ્યક ટકામાં શોધો. હવે મિત્રો, ત્રણેય રીતે દાખલો ગણવાનો છે. કઈ ત્રણ રીત? એક પ્રત્યક્ષ રીત, એક ધારેલો મધ્યકની રીત અને એક પદ વિચલનની રીત. તો જોઈએ આપણે દાખલો કેવી રીતે ગણવાનો થશે એની વિગતે આપણે માહિતી મેળવીએ. તો સૌથી પહેલા આપણે પ્રત્યક્ષ તપાસ, સોરી પ્રત્યક્ષની રીત, કે પ્રત્યક્ષ રીતે મધ્યક શોધો એ તો, અને બીજી ભાષામાં કહો તો પ્રત્યક્ષ એટલે સીધી સાદી રીતે. પ્રત્યક્ષ એટલે કઈ? સીધી રીત અથવા તો સાદી રીતે. તો સ્ત્રી શિક્ષકોની ટકાવારી એને આપણે વર્ગ કહીશું, રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ એને FI કહીશું. હવે વર્ગ હોય ત્યારે સૂત્ર આપણને યાદ હોવું જોઈએ કે વર્ગ હોય ત્યારે સીધી રીતનો સૂત્ર થશે x બાર બરાબર સિગ્મા FI xi છેદમાં સિગ્મા FI, જ્યાં આપણે xi ગોતવી પડશે. અને વર્ગ હોય ત્યારે xi એટલે મધ્ય કિંમત. તો વર્ગ એ પાછળ 15 થી 25, 25 થી 35, 35 થી 45 ચોપડીમાં બેઠે બેઠે આપેલા છે. FI ચોપડીમાં બેઠે બેઠે આપેલી છે, આપણે એનો સરવાળો કર્યો, કુલ 35 થાય છે. હવે મધ્ય કિંમત, મધ્ય કિંમત એટલે xi. તો આ કિંમત કેવી રીતે મળે? તો મધ્ય કિંમતનો સૂત્ર, મધ્ય કિંમત બરાબર ઉર્ધ્વસીમા પ્લસ અધસીમા ભાગ્યા 2. મતલબ કે આ વર્ગની બંને કિંમતોનો સરવાળો એને ભાગ્યા 2, એટલે કે 20 ને 10 30, 30 ને 10 40, 40 ભાગ્યા 2 એટલે 20.
અહીંયા જોઈએ તો 30 ને 20 50 50 ને 10 60 60 ભાગ્યા 2 એટલે 30 40 ને 30 70 70 ને 10 80 80 ભાગ્યા 2 એટલે 40 આંતરનોસહ તમને મધ્ય કિંમત મળશે બંનેનો સરવાળો ભાગ્યા 2 આશા રાખું કે સમજાઈ ગયું મધ્ય કિંમત કેવી રીતે મેળવવાની હવે આગળ વધીએ fi xi fi xi એટલે શું તો કે fi xi એટલે fi ગુણ્યા xi મતલબ બંનેનો ગુણાકાર 6 20 એટલે કે 120 11 30 એટલે 330 7 40 એટલે 280 4 50 એટલે 200 આ રીતે ગુણાકાર કરવાનો પછી બધાનો સરવાળો એટલે સિગ્મા fi xi કહેવાય અહીંયા સરવાળો 390 થાય છે એક વાત યાદ રાખજો હંમેશા કે આ ગુણાકાર કોઈ પણ કેલ્ક્યુલેટરમાં મોબાઈલમાં નહીં કરે કારણ કે આપણે બોર્ડમાં મોઢે કરવાના હોય અત્યારે કદાચ તમે કેલ્ક્યુલેટર લઈને બેસી જઈશો મોબાઈલમાં કરશો તો મજા આવશે પણ છેલ્લે જ્યારે મોઢે દાખલા કરવાના હશે ત્યારે સરવાળામાં ગુણાકારમાં ભૂલો કરશો કારણ કે અહીંયા કેટલા 1 2 3 4 5 6 ને 7 7 ગુણાકાર કરવાના પછી સાથે 7 નો સરવાળો આ બધું મોઢે કરવાનું હોય એટલે પ્રેક્ટિસ પાડજો હવે તો સીધું છે કે પ્રત્યક્ષ રીતે મધ્ય x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi સીધું સૂત્ર fi xi નો સરવાળો એટલે કે 1390 fi નો સરવાળો 35 1390 ભાગ્યા 35 એટલે 39.71 આ પહેલી રીત આપણી પૂરી થઈ કઈ રીત હતી પ્રત્યક્ષ રીત ત્રણેય રીતે કરવાનું છે આનો આ દાખલો હવે આપણે ધારેલા મધ્યકની રીતે જોઈએ તો ધારેલા મધ્યકની રીતે દાખલો કેમ કરવો તો પહેલા ધારેલા મધ્યકનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi પણ અહીં xi નહીં આવે ધારેલો મધ્યક હોય એટલે xi ની જગ્યાએ શું આવશે fi di તો થોડો ફેરફાર થાય જોઈ સૌથી પહેલા સ્ત્રી શિક્ષકોની ટકાવારી એને આપણે વર્ગ કહીશું રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશો એને fi કહીશું મધ્ય કિંમત xi કેવી રીતે મેળવવી હમણાં દાખલામાં આપણે જોયું તો સેમ ટુ સેમ કોપી પેસ્ટ હવે એક di વધારવાનું આવશે તો di નું સૂત્ર di બરાબર xi માઇનસ a હવે પ્રશ્ન એ છે a તરીકે શું તો કે સૂત્રોમાં આપણે વ્યવસ્થિત લખાયેલું છે કે a xi ની કિંમતમાંથી ગમે તે લઈ શકી પણ આપણે દર વખતે પહેલી કિંમત લઈશું એટલે xi ની પહેલી કિંમત એટલે આપણો a કોઈ એમ થાય મારે 50 લેવા છે તો પણ જવાબ આવે છે પણ આપણે શું કરશું xi ની પ્રથમ કિંમત એટલે a ક્યારેય ભૂલ પડે નહીં પછી fi di બંનેનો ગુણાકાર થશે તો કોષ્ટક વિગતે જોઈ વર્ગને fi રકમ અભેઠી આ બે કોલમ આપેલી છે xi મેળવવા કેવી રીતે એકવાર રિપીટ કરી દઈ ઉદ્ધ્વસીમા પ્લસ અધ્વસીમા ભાગ્યા 2 મતલબ કે આ બંનેનો ગુણાકાર સોરી આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે કે 20 ને 10 30 30 ને 10 40 40 ભાગ્યા 2 એટલે 20 સેમ ટુ સેમ કોપી પેસ્ટ એટલે તમને xi મળશે જે અગાઉ આપણે રીતમાં પણ આ ગોતવાના હતા હવે પ્રશ્ન એનો કરીએ કે di કેવી રીતે મેળવવો તો કે di બરાબર xi માઇનસ a અહીં ઉપર મે લખ્યું છે કે a બરાબર 20 ક્યાંથી મળ્યા 20 xi ની પહેલી કિંમત એટલા માટે જ બોક્સ કરેલું છે તો જોઈ હવે શું કરવાનું તો કે આપણે xi xi ની કિંમતમાંથી a બાદ કરશું a એટલે કોણ 20 તો જો ગણતરી આમ થશે 20 માઇનસ 20 એટલે 0 30 માઇનસ 20 એટલે 10 40 માઇનસ 20 એટલે 20 50 માઇનસ 20 એટલે 30 સમજી ગયું આ કિંમતમાંથી a ની કિંમત બાદ કરવાની ફોર એક્ઝામ્પલ તરીકે 70 તો 70 માઇનસ 20 એટલે 50 80 માઇનસ 20 એટલે 60 રેડી આ di બની ગયું હવે તો કે fi di fi di એટલે fi અને di આ બંનેનો ગુણાકાર તો આમાં વચ્ચે કોલમ હોય બહુ ધ્યાન રાખવાનું di આવશે fi આવશે આ બંનેનો ગુણાકાર
6 × 0 એટલે 0 11 × 10 એટલે 110 7 × 20 એટલે 140 4 × 30 એટલે 120 ધ્યાન રાખજો ક્યારે વચ્ચેની કોલમ ગુણાકારમાં ન આવે ઘણા વિદ્યાર્થી મિત્રો આવી ભૂલ કરતા હોય આથી આ બંનેનો ગુણાકાર હોય અહીંયા પહોંચે એટલે આ બંનેના ગુણાકાર કરવા માંગતા હોય પણ હંમેશા યાદ રહેવું જોઈએ આગળ જ રાખી જવાનો બુકમાં આ બંનેનો ગુણાકાર આપણે લેવાનો છે પછી તો એનો સરવાળો લાભદાયનો સરવાળો કરશો એટલે 690 થાય છે હવે સૂત્ર ધારેલો મધ્યમની રીતે x12 a plus મેં થોડી જગ્યા મૂકી છે શું કામ માટે તમને સમજાવવા માટે કે આ વસ્તુ આનાથી અલગ છે પહેલા આનું સાદુરૂપ થાય પછી જ સરવાળો થાય તો a plus sigma fi dx છેદમાં sigma fi તો a એટલે કોષ્ટકમાં અહીંથી મળશે a એટલે 20 fi dx નો સરવાળો 690 sigma fi એટલે 35 20 + 690 35 ભાગાકાર તમારે જ કરવો પડશે ક્યાંય કેલ્ક્યુલેટરની છૂટ નથી એટલે જો ભાગાકાર ન આવડે તો મિત્રો અહીંથી દાખલો ન થાય એટલે મહેરબાની કરીને ભાગાકાર ભૂલાઈ ગયા હોય તો હજી તમારી પાસે જેટલો સમય છે એમાં પહેલા ભાગાકાર શીખી લેજો બાકી આ ચેપ્ટરનો એક પણ દાખલો નહીં આવે ભાગાકાર વગરનો અને ગુણાકાર વગરનો એક દાખલો આ ચેપ્ટરમાં નહીં થાય 690 / 5 એટલે 19.71 બંનેનો સરવાળો એટલે 39.71 હવે એક બીજી વસ્તુ મિત્રો કે દાખલો ગમે તે રીતે કરી આપણે ગમે તે કિંમત ધારીએ થઈ શકે કદાચ ઘણા ટેક્સ્ટબુકમાં જોતા હોય તો ટેક્સ્ટબુકમાં એ તરીકે 50 કિંમત લીધેલી છે એ તરીકે 50 લીધી છે આપણે એ તરીકે 20 લીધી આપણે 10 વખતે પહેલી કિંમત લઈશું છતાંય જવાબ તો આવશે અને બીજી વસ્તુ કે આ બંને કોષ્ટક અલગ અલગ ગણી અને જ પાકા ચોપડામાં લખવાના છે હજી ત્રીજી રીતામાં બાકી છે એટલે ચોપડીની જેમ કોઈ ભેગું બેઠું કરશે નહીં પહેલા આ રીત કરી લેવાની ઉદાહરણ નંબર 2 પ્રત્યક્ષ રીત ઉદાહરણ નંબર 2 ધારેલા મધ્યમની રીત હવે ઉદાહરણ નંબર 3 પદ વિચલનની રીત આવશે હવે ત્રીજી રીત પદ વિચલનની રીત તો પદ વિચલન અને ધારેલા મધ્યમની રીત બે સરખી છે બેમાં એક જ નાનકડો ડિફરન્સ આવે છે કે ધારેલા મધ્યકમાં વર્ગ લંબાઈ નથી લેવાની જ્યારે પદ વિચલનમાં વર્ગ લંબાઈ આવે તો સૌથી પહેલા સૂત્ર યાદ હોવું જોઈએ પદ વિચલનનું x^a σ fi ui / σ fi / h આ h વધારવામાં આવે છે h એટલે વર્ગ લંબાઈ જોઈ વર્ગ હવે તો ખબર જ છે એના એક વર્ગ છે fi x અહીંયા સુધીની તો બધી ખબર જ છે એટલે એ મેં અહીંયા સુધી બધું કમ્પ્લીટ હતું હવે અહીંયા આપણે ui ની રીત લઈશું ui ની રીતમાં શું કરવાનું તો કે ui નું સૂત્ર આપણે સૂત્રમાં લખાયેલું જ છે ui બરાબર xi - h / h એ તરીકે xi ની પહેલી જ કિંમત લેવાની છે સેમ ટુ સેમ પણ ફેર એટલો કે છેદમાં h આવે છે અને આ રીતનો ઉપયોગ ત્યારે અને ત્યારે જ થાય જ્યારે વર્ગ લંબાઈ સરખી હોય તો જો ગણતરી જો સૂત્ર પ્રમાણે કરવી હોય તો 20 - 20 એટલે 0 0 ના છેદમાં 10 એટલે તો 0 જ આવશે એટલે એની ગણતરીમાં કાંઈ જરૂર નથી 30 - 20 એટલે 10 10/10 કારણ કે વર્ગ લંબાઈ 10 તો હવે પ્રશ્ન એ છે વર્ગ લંબાઈ કેવી રીતે ગોતવી તો વર્ગ લંબાઈનું સૂત્ર છે વર્ગ લંબાઈ બરાબર ઉર્ધ્વસીમા - અધોસીમા એટલે કે આ બેની બાદબાકી 25 - 15 એટલે 10 કોઈ પણ ની બાદબાકી કરો અને વર્ગ લંબાઈ બધેમાં સરખી જ છે 45 - 35 એટલે 10 55 - 45 એટલે 10 તો આપણી વર્ગ લંબાઈ 10 થઈ એટલે બધાયના છેદમાં 10 વડે ભાગવાના થાય 40 તો કે 40 - 20 વધ્યા 20 એને ભાગ્યા 10 એટલે કે 2 50 - 20 એટલે વધ્યા 30 એને ભાગ્યા 10 એટલે કે 3 અને હાઉ શોર્ટકટમાં આવે આવી જાય જ્યારે વર્ગ લંબાઈ સરખી હોય પહેલી કિંમત ui તરીકે આપણે લઈ એટલે અહીંયા ક્રમશ 0 1 2 3 4 5 6 7 જ્યાં સુધી આવે ત્યાં સુધી આવે કોઈ ગણતરીની જરૂર નથી બધાય દાખલા હશે શું 0 1 2 3 મૂકી દેવાના પદ વિચલન હોય એટલે મૂકી દેવાના એમાં કોઈ ફેર પડશે નહીં હવે fi ui એટલે આ fi અને ui નો ગુણાકાર ઓમાં di હતો
પરીક્ષામાં સૌથી વધારે પૂછાવા લાયક બે રીતો પદની ચલન અને ધારેલો મધ્યક રીતો